મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે ધ્રુવવિદ્યુત પ્રકાશ અને અધ્રુવવિદ્યુત પ્રકાશ એટલે શું, એટલે કે પોલરાઇઝ લાઇટ અને અનપોલરાઇઝ લાઇટ એટલે શું એના વિશે આપણે ભણ્યા. અનપોલરાઇઝ લાઇટ એટલે સૂર્યમાંથી નીકળતા પ્રકાશના કિરણો દરેક દિશામાં જો ગતિ કરે, એટલે કે ઈ વેક્ટર અથવા એચ વેક્ટર, એની કોઈ ગતિ કરવાની, કંપન કરવાની દિશા અલગ અલગ હોય તો તેવા તરંગોને અનપોલરાઇઝ એટલે કે અધ્રુવવિદ્યુત પ્રકાશ કહેવામાં આવે છે. ત્યારે ધ્રુવવિદ્યુત પ્રકાશ એ ધ્રુવવિદ્યુત પ્રકાશના પ્રકાશમાં ઈ વેક્ટર અથવા એચ વેક્ટરનું કંપન એક જ દિશામાં થતું હોય તો તેવા તરંગોને ધ્રુવીભૂત તરંગો એટલે કે પોલરાઇઝ લાઇટ એમ કહેવાય છે. સો ઇન અનપોલરાઇઝ લાઇટ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ, ઇલેક્ટ્રિક વેક્ટર એન્ડ ધ એચ વેક્ટર દેટ ઇઝ મેગ્નેટિક વેક્ટર તે વાઇબ્રેટ્સ ઇન ઓલ પોસિબલ ડિરેક્શન્સ, વાઇલ ઇન પોલરાઇઝ લાઇટ ધ ઇલેક્ટ્રિક વેક્ટર ઓર એચ વેક્ટર વાઇબ્રેટ્સ ઇન અ વન પર્ટિક્યુલર ડિરેક્શન્સ ઓર દે લાઇઝ ઇન અ સિંગલ પ્લેન, દે વાઇબ્રેટ ઇન અ સિંગલ પ્લેન. સચ કાઇન્ડ ઓફ લાઇટ ઇઝ કોલ્ડ અ પોલરાઇઝ લાઇટ. તો પોલરાઇઝ લાઇટ અને અનપોલરાઇઝ લાઇટ એના, એમાં પોલરાઇઝ લાઇટ એટલે કે ધ્રુવીત પ્રકાશ જે છે એના ઉપયોગો ઘણા બધા હોય છે, અને એને અનપોલરાઇઝ લાઇટ ને પોલરાઇઝ લાઇટ કેમ કરવી એ પણ આપણે આ લેક્ચરની અંદર શીખવાના છીએ. આપણે ગોગલ્સ લેવા જઈએ છીએ, ચશ્મા લેવા જઈએ છીએ, ત્યારે તેની ઉપર પોલરાઇઝ લાઇટ એવું લખેલું હોય છે. તો એનો અર્થ આપણને ખબર હોવી જોઈએ કે પોલરાઇઝ એટલે શું, આપણે શું લઈએ છીએ. તો એના વિશે આપણે થોડું જ્ઞાન હોવું જોઈએ કે જ્યારે આપણે બેર આય એટલે કે આપણે ખુલ્લી આંખે સૂર્યપ્રકાશમાં એટલે કે સનલાઇટમાં નીકળતા હોય ત્યારે બધી જ દિશામાંથી પ્રકાશના કિરણો આપણી આંખ ઉપર પડે છે, અને આપણી આંખ છે એ સૌથી સેન્સિટિવ છે, સૌથી સંવેદનશીલ છે. એટલે કે જો આવા તરંગો જેમાંથી અમુક અલ્ટ્રાવાયોલેટ કિરણો પણ હોય છે જે આપણા શરીરને, આપણી ચામડીને, આપણી આંખને નુકસાન કરે છે, તો આવા તરંગો જો આપણી આંખ ઉપર ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી પડે તો આપણને નુકસાન કરે છે. આવું ન થાય એટલા માટે પોલરાઇઝ ગ્લાસ એટલે કે પોલરાઇઝ લેન્સ છે એનો ઉપયોગ થાય છે, આપણે પહેરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે સનગ્લાસ કે એવું કંઈ લેવા જઈએ ત્યારે એનો ઉપયોગ શું, એની ઉપર પોલરાઇઝ શું કામ લખેલું છે એ તમને આજે ખ્યાલ આવી ગયો ને. ટૂંકમાં પોલરાઇઝ એટલે ધ્રુવીભૂત પ્રકાશ, એવા પ્રકાશના તરંગ જે આપણી આંખમાં દાખલ થાય તો આપણી આંખને ઓછી નુકસાન કરશે તેવા તરંગોને પોલરાઇઝ લાઇટ એટલે ધ્રુવીભૂત પ્રકાશ છે એમ કહી શકાય છે. અહીંયા એક લાઇટનો સોર્સ છે એટલે કે ટેબલ લેમ્પ છે, અને એક અનપોલરાઇઝ લાઇટ તમે જોઈ શકો છો કે ઈ વેક્ટર છે એ ઓલ પોસિબલ ડિરેક્શનમાં વાઇબ્રેશન કરે છે, અને સામે બાજુ વચ્ચે એક પોલરાઇઝ લાગેલું પોલરાઇઝર એટલે કે અનપોલરાઇઝ લાઇટને પોલરાઇઝ કરવા માટે જે ક્રિસ્ટલનો ઉપયોગ થાય છે એને પોલરાઇઝર કહેવાય. એટલે કે તમે જોઈ શકો છો એનું આઉટપુટ કે પોલરાઇઝ લાઇટ છે એ કોઈ પણ એક જ તરંગ એક જ પ્લેનમાં ગતિ કરતા હોય છે. અહીંયા પણ એક અધ્રુવવિદ્યુત પ્રકાશ બતાવેલો છે, અને એ અધ્રુવવિદ્યુત પ્રકાશના ઈ વેક્ટરો દરેક દિશામાં ગતિ કરે છે. પછી એક પોલરાઇઝર રાખેલું છે, એ પોલરાઇઝર છે એક જાતનો ક્રિસ્ટલ છે, અને એ ક્રિસ્ટલમાંથી જ્યારે પ્રકાશના કિરણો પસાર થાય ત્યારે એ પોલરાઇઝ લાઇટ આપણને મળે છે. તો તમે જુઓ કે આ પોલરાઇઝરની અંદર ઊભી લાઇન જે છે, વર્ટિકલ લાઇન્સ જે દોરેલી છે એને આપણે ઓપ્ટિકલ એક્સિસ અથવા દગ અક્ષ એવું કલ્પના કરી શકાય અથવા એવું વિચારી શકાય. તો હવે તમે વિદ્યાર્થી મિત્રો સમજો કે દગ અક્ષ એટલે કે જેને ઓપ્ટિકલ એક્સિસ કહેવાય કે જે ઊભી લાઇન છે એમાંથી એની ઉપર પ્રકાશના કિરણો પડશે ત્યારે ફક્ત ઈ વેક્ટરના જે ઊભા કિરણો હશે એટલે કે વર્ટિકલ જે રેઝ હશે, વર્ટિકલ રે હશે એ જ એમાંથી પસાર થશે, બાકીના તરંગો પસાર થશે નહીં. કેમ કે પોલરાઇઝરની બીજી સાઇડ અનપોલરાઇઝ લાઇટ હોવાથી એના બધા જ તરંગો બધી જ દિશામાં ગતિ કરતા હોવાથી એની પર પડશે, પણ ફક્ત દગ અક્ષ એટલે કે ઓપ્ટિકલ એક્સિસમાંથી જે તરંગો એમાં સમાંતર છે એવા જ તરંગો પસાર થશે. તો આવા તરંગો બહાર નીકળે એને પોલરાઇઝ લાઇટ કહેવાય. એટલે કે અનપોલરાઇઝ લાઇટને પોલરાઇઝ લાઇટ એટલે કે ધ્રુવીભૂત પ્રકાશમાં ફેરવવાની ઘટનાને પોલરાઇઝેશન એમ કહેવામાં આવે છે. જો આ પોલરાઇઝર એટલે કે જેનો ઉપયોગ કરવામાં આવે છે એને જો ધીરે ધીરે તમે એનું કોણાવર્તન આપો, એને રોટેશન આપો, તો તમે સમજી શકો છો કે ઓપ્ટિકલ એક્સિસ એટલે કે દગ અક્ષ જે ઊભી છે એનો પણ ખૂણો ધીરે ધીરે બદલાય છે, અને તેથી એ ખૂણાને સમાંતર જેટલા જ પ્રકાશના કિરણો હશે એ બધા જ પ્રકાશના કિરણો એ ઓપ્ટિકલ એક્સિસમાંથી પસાર થશે, બાકીના તરંગોનું એ શોષણ કરશે, એટલે ફક્ત એ જ તરંગો બહાર આવશે. એટલે તેથી આવા તરંગોને પોલરાઇઝ લાઇટ કહેવાય એટલે કે ધ્રુવીભૂત તરંગો કહેવાય. એટલે કે વેન લાઇટ ફોલ્સ, અનપોલરાઇઝ લાઇટ ફોલ્સ અને પોલરાઇઝર ઇટ પાસ ઓનલી ધ રેઝ વિચ આર પેરેલલ ટુ દેટ એક્સિસ, એન્ડ ધીસ ઇઝ હાઉ ઓનલી પેરેલલ રેઝ વિચ ઇઝ
passing through that axis, and how this is how the polarized light is achieved. So conversion of unpolarized light to the polarized light through the polarizer is called the polarization. આ ઘટનાને ધ્રુવીભવન એમ કહેવાય છે. તેમાં લખ્યું છે એક એક્સરસાઇઝ છે, હોલ્ડ વન પોલરાઇડ ઇન ફ્રન્ટ ઓફ યોર આઈ, લુક એટ ધ લાઇટ સોર્સ, પુટ ધ અનધર પીસ ઓફ ફોઇલ ઇન ધ ફ્રન્ટ ઓફ ધીસ ફર્સ્ટ વન એન્ડ ટર્ન ઇટ. દેટ મીન્સ યુ રોટેટ વિથ ધ ડિફરન્ટ એંગલ. જો આવી રીતે કરવામાં આવે તો જુદા જુદા એંગલે તમને પ્રકાશના તરંગો જે ઓપ્ટિકલ એક્સિસ હશે એને સમાંતર જ પસાર થશે, બાકીના તરંગોનું શોષણ થશે. આમ એ ફક્ત એક જ સમતલમાં હોય તેવા તરંગો મળશે. આને ધ્રુવીભવનની ઘટના કહેવાય છે. અગેઇન બીજું એનું પિક્ચર છે, તમે જોઈ શકો છો કે અનપોલરાઇઝ લાઇટ ફોલ્સ અને પોલરાઇઝર, એટલે કે પોલરાઇઝર ઉપર રાઇઝર ઉપર પાડવામાં આવે તો ફક્ત જે ઓપ્ટિકલ એક્સિસ તમે જોઈ શકો છો એ કલર મુજબ, એ જે ઓપ્ટિકલ એક્સિસ છે એને સમાંતર હોય એવા જ તરંગો પસાર થાય છે, અને આવા તરંગો જે છે એને પોલરાઇઝ એટલે કે ધ્રુવીભૂત પ્રકાશ છે એમ કહી શકાય. સો અનધર નાઇસ પિક્ચર ઓફ એક્સપ્લેનિંગ હાઉ ધ પોલરાઇઝિંગ લાઇટ કન્વર્ટેડ ફ્રોમ બાય પોલરાઇઝર વેન ઇટ ફોલ્સ, વેન ધ પોલરાઇઝ લાઇટ ફોલ્સ, અનપોલરાઇઝ લાઇટ ફોલ્સ ઓન એ ક્રિસ્ટલ. However, it is possible to have a polarized light. Polarized light occurs when the vibration of the electrical fields are confined to one plane. તો હમણાં કહ્યું એમ કે જ્યારે ઈ વેક્ટર્સ એટલે કે કોઈ પણ ઈ વેક્ટર અથવા એચ વેક્ટર એ કોઈ પણ એક જ સમતલમાં હોય તો તેવા 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 તરંગોને પોલરાઇઝ લાઇટ એટલે ધ્રુવીભૂત પ્રકાશ છે એમ કહી શકાય છે. અગેન સુ વેરી સિમ્પલ, unpolarized light is given, unpolarized light is fall on a filter and you can find the polarized light on the other side. તો ફિલ્ટર પણ એક જાતનું એ પોલરાઇઝર તરીકે એટલે કે કામ કરે છે કે જેમાંથી ફિલ્ટર થયેલા બાકીના તરંગો જે છે એ શોષણ પામે છે અને અમુક તરંગો જ પસાર થાય છે, એટલે કે વર્ટિકલ લાઇનમાં જે હોય એ બધા પસાર થાય છે, બાકીના તરંગો પસાર થતા નથી. સો ધીસ ઇઝ અનધર બેસ્ટ એક્ઝામ્પલ ઓફ પોલરાઇઝ લાઇટ. અહીંયા જોઈ શકાય છે એનિમેશન દ્વારા કે લાઇટ મેડ અપ ઓફ એ લાર્જ નંબર ઓફ ટ્રાન્સવર્સ વેવ્સ, એટલે બધી દિશામાં ગતિ કરે છે જોઈ શકો છો, અને એમાંથી એક તરંગ પસાર થાય છે, પણ જે વચ્ચે ફિલ્ટર મૂકેલું છે પોલરાઇઝેશન ફિલ્ટર રિડ્યુસ ધ લાઇટ ઇન ઓલ ડાયરેક્શન બટ ઇન વન પર્ટિક્યુલર ડિરેક્શન. ફરીવાર આપણે એને જોઈએ, જો અનપોલરાઇઝ લાઇટ એટલે કે એ ફિલ્ટર ઉપર પડે છે, યુ કેન સી નાઉ, સી ઇટ ઇઝ મૂવિંગ, એન્ડ ઓનલી પોલરાઇઝ લાઇટ એટલે કે એક જ સમતલમાં હોય એવું તરંગ ફિલ્ટરમાંથી બહાર આવે છે. સો પોલરાઇઝેશન ફિલ્ટર રિડ્યુસ ધ લાઇટ ઇન ઓલ ડિરેક્શન બટ ઇન વન, દેરફોર ધ લાઇટ બિકમ્સ પોલરાઇઝ એઝ ઇટ ડાયરેક્ટલી ઇઝ ડાયરેક્ટેડ ઇન જસ્ટ વન વે. એટલે તમે જોઈ શકો છો એક જ દિશામાં ગતિ કરતા હોય, એક જ એ ઓપ્ટિકલ એક્સિસને સમાંતર હોય તેવા જ તરંગો બહાર આવે છે, બાકીના તરંગોનું શોષણ થાય છે. તો આને પણ પોલરાઇઝ લાઇટ કહેવાય. ધીસ ઇઝ અનધર વે ઓફ ગેટિંગ એ પોલરાઇઝ લાઇટ થ્રુ એ ફિલ્ટર. વેઝ ટુ પોલરાઇઝ લાઇટ, પાસ ધ લાઇટ થ્રુ ધ પોલરાઇઝિંગ ફિલ્ટર. એ પોલરાઇઝ શીટ હેઝ અ પોલિમર્સ વેર ધ મોલિક્યુલ્સ આર એલાઇન ઇન વન ડિરેક્શન. ઇન આઈડિયલ સિચ્યુએશન પોલરાઇઝ ટ્રાન્સમિટ 50% ઓફ ધ અનપોલરાઇઝ લાઇટ. વન થિંગ ટુ બી નોટેડ ઓવર હિયર કે વેન અનપોલરાઇઝ લાઇટ ઇઝ કન્વર્ટેડ ઇન ટુ પોલરાઇઝ લાઇટ ઇટ્સ ઇન્ટેન્સિટી ઇઝ ડિક્રીઝ. સમજાઈ ગયું ને શું કામ થાય છે? કે જ્યારે અનપોલરાઇઝ લાઇટ એટલે કે અધ્રુવિત પ્રકાશનું ધ્રુવિત પ્રકાશમાં રૂપાંતર થાય ત્યારે તેની તીવ્રતામાં ઘટાડો થાય છે, કેમ કે ફિલ્ટર એટલે કે પોલરાઇઝલ ફિલ્ટર અથવા ક્રિસ્ટલ એ ફક્ત ઓપ્ટિકલ એક્સિસને સમાંતર હોય તેવા જ તરંગોનું પસાર થવા દે છે, બાકીના તરંગોનું શોષણ થાય છે. તો પોલરાઇઝ થાય ત્યારે તેની તીવ્રતામાં ઘટાડો થાય છે, અને એટલા માટે જ્યારે આપણે સનગ્લાસ પહેરીએ છીએ ત્યારે આપણને જે અનવોન્ટેડ રેઝ હોય છે એનું શોષણ થાય છે, બાકીના રેઝ જે આપણી આંખને ઓછું નુકસાન કરે છે અથવા ઓપ્ટિકલ એક્સિસને સમાંતર હોય તેવા જ તરંગો પસાર થઈને આપણી આંખમાં પડે છે, તેથી આપણને નુકસાન કરતા નથી. તો પોલરાઇઝ લાઇટ થવાથી એની તીવ્રતામાં ઘટાડો થાય છે એ આપણે જોઈ શકીએ છીએ. અને હિયર ઇટ ઇઝ સેડ ઓલમોસ્ટ 50% ઓફ લાઇટ આર રિડ્યુસ, એટલે કે 50% તરંગો જે છે એ ઓછા થઈ જાય છે. વોટ ઇઝ ધ એપ્લિકેશન, શરૂઆતમાં કહ્યું એમ એના ઉપયોગો કયા કયા છે? નોવિંગ દેટ ધ રિફ્લેક્ટેડ લાઇટ ઓર ધ ગ્લેર ફ્રોમ ધ સરફેસ ઇઝ ધ લીસ્ટ પાર્શલી પ્લેન પોલરાઇઝ, વન કેન યુઝ ધ પોલરાઇઝ સનગ્લાસ. ધ પોલરાઇઝેશન એક્સિસ ઓફ ધ લેન્સ આર વર્ટિકલ એઝ ધ ગ્લાસ ગ્લેર યુઝવલી કમ્સ ફ્રોમ ધ રિફ્લેક્શન ઓફ
ઓરિજિનલ સરફેસ. તો શરૂઆતમાં હમણાં કહ્યું એમ કે આ ધ્રુવીભવનના ઉપયોગો ક્યાં થાય, તો સૌથી વધુ પ્રેક્ટિકલ ઉપયોગ કરીએ તો આપણે સનગ્લાસ જ્યારે પહેરીએ છીએ એમાં પોલોરાઇડ ગ્લાસ એવું લખેલું છે, તો એમાં એક તો ઉપયોગ થાય છે. ઘણીવાર આપણે ગયા હોય ત્યારે આપણે ગ્લેર અનુભવાય છે, આપણી આંખ છે એ સહન કરતી શકતી નથી, તો એ અનપોલરાઇઝ લાઇટને પોલોરાઇઝ લાઇટમાં કરવા માટે પણ આ પોલોરાઇઝરનો ઉપયોગ થાય છે. કાચની આપણી જે ગાડી હોય કાર એમાં પણ અનપોલોરાઇઝ ગ્લાસ હોય છે, હોય તો આપણે અંદર વધારે પ્રકાશ આવે છે અને જો પોલોરાઇઝ ગ્લાસ હોય તો એ અંદર પ્રકાશ છે ઓછો આવે છે. This is how you can check the polarizer, polarization of light. You can see polarize એટલે કે જે ફિલ્ટર છે એ રોટેટ કરવામાં આવે છે. તમે જોઈ શકો છો અહીંયા બહુ સરસ મજાનું એનિમેશન છે કે પ્રકાશનું કિરણ અધ્રુવિત પ્રકાશ જ્યારે પોલરાઇઝર ઉપર પડે છે ત્યારે એની તીવ્રતામાં ઘટાડો થાય છે, અમુક વખતે શૂન્ય થાય છે, અમુક વખતે તીવ્રતામાં વધારો થાય છે. જ્યારે તીવ્રતામાં વધારો થાય છે ત્યારે તે પ્રકાશના તરંગો તે પોલરાઇઝર છે એની એક્સિસને સમાંતર હોય છે, એટલે બધા જ તરંગો એમાંથી પસાર થઈ અને તીવ્રતા વધારે બતાવે છે. જ્યારે એ તીવ્રતા એ પ્રકાશના તરંગો જ્યારે આપાત થતી ઓપ્ટિકલ એક્સિસને સમાંતર નહીં હોય ત્યારે તેનું શોષણ થશે અને તેથી પ્રકાશની તીવ્રતા છે એ ઘટી જશે. તમે જોઈ શકો છો કે એક સંપૂર્ણ દોલન દ્વારા એટલે કે સંપૂર્ણ રોટેશન દ્વારા બે વાર પ્રકાશની તરંગની તીવ્રતા શૂન્ય થાય છે અને બે વાર મહત્તમ થાય છે. સો ધીસ ઇઝ અ પોલરાઇઝેશન ઓફ એ લાઇટ. વાત કરીએ એમ એ સનગ્લાસનો જે આપણે ઉપયોગ કરીએ છીએ એમાં પ્રકાશનું કિરણ એ કઈ રીતે દાખલ થાય છે અને કઈ રીતે આપણને ઓછું નુકસાન કરે છે બતાવેલું છે. સી ધ અનપોલરાઇઝ લાઇટ ફોલ ઓન અ ગ્લાસ. ધ લાઇટ પાર્શલી પોલરાઇઝ ઇન ધ ઓરિજિનલ પ્લેન, એટલે કે જે પ્રકાશનું કિરણ પરાવર્તન પામે છે એ મોટાભાગે સમક્ષિતિજ દિશામાં એનું પોલરાઇઝેશન થયેલું હોય છે અને એ જ્યારે આપણા કાચમાં એટલે કે લેન્સ જે પહેર્યા હોય અથવા આપણે જે ચશ્મા પહેર્યા હોય એ ગ્લાસ પહેર્યા હોય એની પર પડે છે તો એનું શોષણ થઈ જાય છે અને આપણને ફક્ત ગ્લેર જે છે એટલે કે ગ્લેર એટલે કે જે પરાવર્તન થઈને જોવા મળે છે એ શોષાઈ જાય છે અને તેથી આપણે આંખની અંદર આપણને બહુ મુશ્કેલી પડતી નથી. સો ડાયરેક્ટ લાઇટ નોટ રિડ્યુસ એઝ મચ એઝ ગ્લેર, એટલે કે ગ્લેર જે છે એ સમક્ષિતિ દિશામાં હોવાથી એનું શોષણ થઈ જાય છે અને એ આપણી આંખમાં પ્રવેશતી નથી, એટલે આપણે આંખને ઠંડક આપે છે અથવા બહારનો પ્રકાશ અંદર પડતો નથી. તો ધીસ ઇઝ અ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ પોલરાઇઝેશન ઇન અવર સનગ્લાસીસ. ધીઝ આર ધ એક્ઝામ્પલ ઓફ સમ એક્ઝામ્પલ્સ ઓફ પોલરાઇઝ લાઇટ એન્ડ અનપોલરાઇઝ. નાવ સી ધેર આર થ્રી પિક્ચર્સ આર ધેર એન્ડ યુ કેન સી ધ ડિફરન્સ વેન એ પિક્ચર વેર ટેકન ફ્રોમ ધ પોલરાઇઝ વેન ઇટ ઇઝ પોલરાઇઝ એન્ડ નોટ પોલરાઇઝ. તો તમે જોઈ શકો છો કે ત્રણે ત્રણ પિક્ચરની અંદર અનપોલરાઇઝ લાઇટ હોય ત્યારે કેવું પિક્ચર દેખાય અને પોલરાઇઝ કરેલી લાઇટ હોય ત્યારે કેવું સ્પષ્ટ અને ચોખ્ખું પિક્ચર દેખાય છે. અહીંયા પણ જોઈ શકો છો તમે કે પોલરાઇઝ લેન્સ અને કેમેરા, અત્યારે મોટાભાગના જે કેમેરાનો ઉપયોગ થવામાં આવે છે એમાં પિક્ચર સારા અથવા ચિત્રો સારા આવે છે એનું કારણ પણ એ છે, પોલરાઇડ લગાડેલા હોય છે. તમે જોવો છો કે ડેટકાનું એક સરસ મજાનું ચિત્ર છે ફ્રોગ, બીજા પિક્ચરમાં જોવો રિફ્લેક્શન છે રિડ્યુસ થઈ ગયું છે, તો એવું ચિત્ર સ્પષ્ટ દેખાય છે. એની દરેક પેચ ચોખ્ખા દેખાય છે, એના આજુબાજુના કલર પણ ચોખ્ખા દેખાય છે જો પોલરાઇઝેશન કરેલું હોય તો. ધીસ ઇઝ ધ એપ્લિકેશન ઓફ પોલરાઇઝેશન. તો પોલરાઇઝેશનની મદદથી આપણે રિફ્લેક્શન છે એ ઘટાડી શકીએ છીએ. તો પોલરાઇઝેશન એટલે શું, એટલે કે ધ્રુવીભવન એટલે શું, અધ્રુવિત પ્રકાશનું ધ્રુવિત પ્રકાશમાં રૂપાંતર કરવાની ઘટનાને પોલરાઇઝેશન એટલે કે ધ્રુવીભવન કહેવાય છે. અધ્રુવિત પ્રકાશ પ્રકાશના તરંગો દરેક દિશામાં ગતિ કરતા હોય છે એટ ધ રેટ ઓફ 3×10⁸ મીટર પર સેકન્ડ. જ્યારે ધ્રુવિત પ્રકાશની અંદર પ્રકાશના કિરણો કોઈપણ એક ચોક્કસ દિશામાં એટલે કે ચોક્કસ પ્લેનમાં એટલે કે ચોક્કસ સમતલમાં ગતિ કરતા હોય છે તો તેવા તરંગને ધ્રુવીભૂત પ્રકાશ કહેવામાં આવે છે. અધ્રુવીભૂત પ્રકાશને ધ્રુવીભૂત પ્રકાશમાં ફેરવવાની ઘટનાને ધ્રુવીભવન એટલે પોલરાઇઝેશન કહેવામાં આવે છે. ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતર કરવા માટે પોલરાઇઝ એટલે કે ફિલ્ટર અથવા એવા ક્રિસ્ટલ ગ્લાસ આવે છે જેનો ઉપયોગ કરવામાં આવે છે અને એ ઓપ્ટિકલ એક્સિસને સમાંતર હશે તેવા તરંગો પસાર થશે, બાકીના તરંગો પસાર થશે નહીં. આ પોલરાઇઝેશનની મદદથી આપણે પરાવર્તન એટલે કે જે ગ્લેર જે છે એનો ઘટાડી શકીએ છીએ અને એની ગ્લેરની મદદથી
એ આપણે સરસ રીતે આપણી આંખમાં દેખી શકાય છે અને આપણે કોઈ મુશ્કેલી પડતી નથી. હવે પોલરાઇઝેશન ભણ્યા પછી નેક્સ્ટ પ્રોપર્ટી ભણવાની છે ડિફ્રેક્શન, દેટ ઇઝ કોલ્ડ વિવર્તન. ધીસ ઇઝ ઓલ્સો. હવે વિવર્તન ભણ્યા પહેલાં, ડિફ્રેક્શન ભણ્યા પહેલાં થોડાક ડેફિનેશન જે વેવ ફ્રન્ટ્સની, એટલે કે જેને કહેવાય તરંગ અગ્ર, એ શું છે એને આપણે અભ્યાસ કરીએ. લાઇન્સ દેટ આર પરપેન્ડિક્યુલર ટુ ધ મોશન ઓફ ધ વેવ્સ ઇન્ડિકેટ ધ લોકેશન ઓફ ધ ક્રેસ્ટ ઇન ધ વેવ્સ એન્ડ દેટ આર ટ્રાવેલિંગ ટુગેધર. હવે તરંગ અગ્ર એટલે શું? તો આપણે હમણાં અગાઉના લેક્ચરમાં જોઈ ગયા કે અનપોલરાઇઝ લાઇટ એટલે કે અધ્રુવિત પ્રકાશ, એ પ્રકાશના તરંગો ઈ વેક્ટર અથવા એચ વેક્ટર કોઈ પણ દિશામાં ગતિ કરે છે, તેથી તેવા તરંગોને અધ્રુવિત પ્રકાશ કહેવાય. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આવો અધ્રુવિત પ્રકાશ ઉપરના દરેક બિંદુએ જો એક નોર્મલ એટલે કે લંબ દોરવામાં આવે તો એ લંબ દોરવાથી એ વેવ ફ્રન્ટનું એટલે કે તરંગ અગ્રનું નિર્માણ થઈ શકે છે. એ તરંગ અગ્રની મદદથી આપણે હાઈગેન્સનો સિદ્ધાંત છે એ સમજી શકાય છે. આકૃતિમાં દર્શાવેલા મુજબ જે લાલ કલરના જે દોરેલા છે સર્કલ્સ, એ તરંગ અગ્ર છે અને એ તમે જોઈ શકો છો તરંગ જે દિશામાં આગળ વધે છે એની પરપેન્ડિક્યુલર એટલે કે લંબ દિશામાં છે. સો રેઝ નોર્મલ ટુ ધ વેવ ફ્રન્ટ, અને વેવ ફ્રન્ટ્સ એક્સપાન્ડિંગ ફ્રોમ ધ પોઈન્ટ સોર્સ એટલે કે જે બિંદુવત સોર્સ હોય એટલે કે ઉદગમ સ્થાન હોય ત્યાંથી પ્રકાશનું કિરણ આગળ વધતું હોય તો તે દરેક બિંદુએ આપણે આવી રીતે વેવ ફ્રન્ટ છે એ દોરી શકાય છે. આ વેવ ફ્રન્ટનો ઉપયોગ એ હાઈગન્સનો પ્રિન્સિપલ જે છે એ સમજવા માટે ખૂબ જ ઉપયોગી છે. ઇટ ઇઝ વેરી યુઝફુલ ટુ અન્ડરસ્ટેન્ડ ધ હાઈગન્સ પ્રિન્સિપલ. વોટ ઇટ સેઝ, સી વેવ ફ્રન્ટ્સ આર મેડ અપ ઓફ એ થિનિયર વેવ ફ્રન્ટ્સ એટલે કે વેવ ફ્રન્ટ જે છે નાના નાના તરંગ અગ્રોથી બનેલો હોય છે. એવરી પોઈન્ટ ઓન એની વેવ ફ્રન્ટ ઇઝ ન્યૂ સોર્સ ફોર અ સેકન્ડરી વેવ ફ્રન્ટ. અહીંયા તમે જો બિંદુવત ઉદગમ સ્થાન લીધેલું છે, એ બિંદુવત ઉદગમ સ્થાનમાંથી જો એક લંબ દોરવામાં આવે તો એ દરેક બિંદુ ઉપર પસાર થતું વેવ ફ્રન્ટ જેને આપણે તરંગ અગ્ર કહીએ અહીંયા દર્શાવ્યા મુજબ, તો એ વેવ ફ્રન્ટ ઉપર રહેલું દરેક બિંદુ એ સેકન્ડરી સોર્સ એટલે કે ગૌણ ઉદગમ સ્થાન તરીકે કાર્ય કરે છે. અને આમ ફરીવાર સેકન્ડરી ઉદગમ સ્થાન તરીકે ફરીવાર તમે ત્યાં તરંગ અગ્ર દોરો તો આવી રીતે તરંગ છે એ આગળ વધે છે. તો હાઈગેન્સના પ્રિન્સિપલમાં એવરી પોઈન્ટ ઓન એની વેવ ફ્રન્ટ ઇઝ અ ન્યૂ સોર્સ ફોર અ સેકન્ડરી વેવ ફ્રન્ટ એટલે કે દરેક તરંગ અગ્ર છે એની ઉપર દોરેલો તરંગ અગ્ર એ દરેક બિંદુએ બીજું સેકન્ડરી વેવ ફ્રન્ટ તરીકે કાર્ય કરે છે. હવે હાઈગેન્સ પ્રિન્સિપલ યુ કેન એક્સપ્લેન ધ રિફ્લેક્શન એન્ડ રિફ્લેક્શન વિગિન્સ હાઈગેન્સ પ્રિન્સિપલ એટલે હાઈગેન્સ પ્રિન્સિપલ જે છે એની મદદથી તમે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન છે એ સમજાવી શકો છો. હાઈગેન્સ પ્રિન્સિપલ છે એ કઈ રીતે સમજાવી શકાય? એઝ ધ સ્ટ્રેટ વેવ્સ પાસીસ થ્રુ એ નેરો હોલ દે સ્પ્રેડ આઉટ ઇન અ સર્ક્યુલર પેટર્ન. ઘણીવાર આપણે આવો પ્રેક્ટિકલ પણ અનુભવ કરીએ છીએ. ગિવિંગ પ્રૂફ ટુ ધ ફેક્ટ દેટ એવરી પોઈન્ટ ઓન અ વેવ ફ્રન્ટ ઇઝ અ ન્યૂ સોર્સ ફોર એ ન્યૂ સેટ ઓફ એ વેવલેટ્સ એટલે કે જ્યારે પ્રકાશ તરંગ જે છે એ કોઈ પણ નાના એવા હોલમાંથી અથવા નાના એવા રસ્તામાંથી પસાર થાય છે ત્યારે જ્યારે બહાર નીકળે છે ત્યારે તમે આકૃતિમાં જો દેખી શકો છો એ અર્ધતરંગ સ્વરૂપે બહાર નીકળે છે અને તેના દરેક બિંદુએ એ ગૌણ ઉદગમ સ્થાન તરીકે કાર્ય કરે છે. અહીંયા પણ તમે જોઈ શકો એ બેન્ડિંગ ઓફ વેવ્સ. તો આપણે તરંગ અગ્ર એટલે શું એ સમજ્યા. તો તરંગ અગ્ર એ કાંઈ નથી, એ કાલ્પનિક રેખા દોરેલી છે અને તમે જોઈ શકો છો એનું દરેક બિંદુ છે એ ગૌણ ઉદગમ સ્થાન તરીકે કાર્ય કરે છે. એ ગૌણ હાઈગન્સનો સિદ્ધાંત છે. તો વોટ ઇઝ અ ડિફ્રેક્શન? ડિફ્રેક્શન એટલે કે વિવર્તન એટલે શું? એની બેન્ડિંગ ઓફ એ વેવ એરાઉન્ડ એન ઓબ્સ્ટેકલ ઓફ એજ ઓર એજ ઓફ એન ઓપનિંગ બાય મીન્સ અધર દેન ધ રિફ્લેક્શન ઓફ ધ રિફ્રેક્શન એટલે કે પ્રકાશ જ્યારે કિરણ કોઈપણ પદાર્થ સાથે અથડાય છે અથવા એની કિનારી પાસેથી પસાર થાય છે કે જ્યાં થોડોક ભાગ ખુલ્લો હોય ત્યાંથી જો પસાર થાય છે તો તેનું વક્રીભવન અને પરાવર્તન થતું નથી પણ એનું ડિફ્રેક્શન એટલે કે વિવર્તન થાય છે. સો બેન્ડિંગ ઓફ એ વેવ એરાઉન્ડ એન ઓબ્સ્ટેકલ ઓર ધ એજ ઓફ એન ઓપનિંગ એટલે કે જ્યાંથી ખુલ્લો ભાગ હોય
ત્યાંથી હમણાં પાછળ આપણે જોયું તે મુજબ તમે જોઈ શકો છો કે અહીંયા એક સ્લીટ છે, વિન્ડો છે, એમાંથી પાણીના તરંગો બહાર નીકળે ત્યારે અર્ધવર્તુળાકાર સ્વરૂપે બહાર નીકળે છે અને એનો કંપ વિસ્તાર તમે જોઈ શકો છો વધતો જાય છે. તો દેટ ઇઝ કોલ્ડ વિવર્ત. વોટ ઇઝ ડિફ્રેક્શન? ઇટ ઇઝ ધ એબિલિટી ઓફ લાઇટ વેવ્સ ટુ બેન્ડ એરાઉન્ડ ધ ઓબ્સ્ટેકલ પ્લેસ ઇન ધર પાથ. એટલે કે જ્યારે પ્રકાશના તરંગો વચ્ચે કોઈ ઓબ્સ્ટેકલ મૂકવામાં આવે, કોઈ અડચણ મૂકવામાં આવે, ત્યારે તે પોતાનો માર્ગ બદલે છે. આ ઘટનાને ડિફ્રેક્શન કહેવાય. સો દેટ ઇઝ સિમ્પલ ડિફ્રેક્શન. સી હિયર ધ એક ચિત્રમાં દર્શાવેલું છે કે કાંઠા એટલે કે દરિયાના કાંઠે એક ચિત્ર દર્શાવેલું છે અને એમાં આપણે જોઈ શકો છો તમે કે કાંઠા ઉપર આપણે ઊભા હોય ત્યારે મોજા અંદર આવતા હોય છે. ધીસ ઇઝ અનધર એક્ઝામ્પલ ઓફ ડિફ્રેક્શન ઓફ લાઇટ. This is the diffraction of light, diffraction of water waves, and this is the diffraction of light waves. Water wave easily bend around the obstacles, but light wave also bend as the evidence by the lack of sharp shadow on the wall. એટલે કે પ્રકાશના તરંગો જે છે એનું પણ વક્રીભવન થાય છે, એટલે કે વિવર્તન થાય છે, સોરી, અને પાણીના તરંગોનું પણ થાય છે. આપણે કાંઠે દરિયાના કાંઠે કે કાંઠે ઊભા હોય તો તરંગ જે આવતું હોય એ તરંગ જ્યારે કાંઠા સાથે અથડાય છે ત્યારે એનું તરંગમાં વિભાજન થાય છે અને એક કરતાં વધુ તરંગ આપણને જોવા મળે છે. તેવી જ રીતે એવું પ્રયોગો દ્વારા એવું સાબિત થયું છે કે જ્યારે પ્રકાશ પણ એ કોઈ પણ અડચણ પર પડે છે ત્યારે એનું પણ ડિફ્રેક્શન થાય છે. એટલે કે કેમ ખબર પડે? તો કે એનો શેડો એટલે કે એનો પડછાયો પડે છે, એના ઉપરથી આપણને ખબર પડે છે કે પ્રકાશનું પણ વિવર્તન થાય છે. એ વેવ્સ જનરેટેડ સેન્ડ્સ એ પિરિયોડિક વોટર વેવ્સ ઇન ટુ બેરિયર વિથ અ સ્મોલ ગેપ એઝ શોન. તો અહીંયા એક એનિમેશન દ્વારા બતાવેલું છે કે પાણીનું વક્રીભવ પાણીનું વિવર્તન કઈ રીતે થાય છે, ડિફ્રેક્શન ઓફ એ વોટર વેવ્સ. યુ કેન સી હિયર પ્રકાશના એટલે કે પાણીના તરંગો સ્લીટમાંથી પસાર થાય છે ત્યારે અર્ધવર્તુળાકાર સ્વરૂપે એ આગળ વધે છે અને ધીરે ધીરે આનું વક્રીભવ વિવર્તન થાય છે અને આ તરંગો છે એ આગળ વધે છે. એ ન્યૂ સેટ ઓફ વેવ્સ ઇઝ ઓબ્ઝર્વડ ઇમર્જિંગ ફ્રોમ ધ ગેપ ટુ ધ વોલ. એટલે તમે જુઓ છો કે જે પાણીના તરંગો જે છે એ સ્લીટની બીજી સાઈડ લેફ્ટ સાઈડ જ્યારે પ્રકાશના તરંગ એ પાણીના તરંગો પડે છે અને એ તરંગો જ્યારે એ હોલ એટલે વચ્ચેની જે બારી છે એમાંથી પસાર થાય છે ત્યારે નવા તરંગો રાઈટ સાઈડ તરફ તમને જોવા મળે છે. તમે ફરીવાર જોઈ શકો છો અહીંયા જો છે કે એક બાજુ પાણીના તરંગો આવે છે અને બીજી બાજુ તરંગનો આખો શેપ બદલાઈ ગયો અને આવું થવાનું કારણ જે છે એ વિવર્તન એટલે કે ડિફ્રેક્શન છે. ધ ઇન્ટરફિયરન્સ ઓફ વોટર વેવ્સ. જો આવી એ અગાઉના ડ્રોઈંગમાં આપણે એક સ્લીટ મૂકેલી હતી, તમે જોઈ શકો છો એક જ વિન્ડો, ધેર વોઝ વન વિન્ડો અગેન્સ્ટ ધ વોટર વેવ્સ. નાઉ ઇફ ઇટ ઇઝ ટુ વેવ્સ વોટ હેપન? યુ કેન સી સી ધ વેવ્સ આર એપ્રોચિંગ એટ ધ ટુ વિન્ડોઝ એન્ડ ધ વેવ્સ આર અનધર કાઇન્ડ્સ ઓફ વેવ્સ આર ઇમર્જિંગ. તમે જોઈ શકો છો. તો આવું શું કામ થાય છે? તો કે અગાઉ પ્રકાશનું વ્યૂ આપણે ઇન્ટરફિયરન્સ જોઈ ગયા, વ્યતિકરણ જોઈ ગયા, એ વ્યતિકરણનો એક પ્રકાર છે. યુ કેન સી વન્સ અગેન હિયર સી ધ વેવ્સ આર ઇમર્જિંગ ફ્રોમ ધ ટુ વિન્ડોઝ એન્ડ અગેન ધી આર સુપર ઇમ્પોઝિંગ ઓન ઇચ અધર એન્ડ ઇટ ઇઝ કોલ્ડ ઇન્ટરફિયરન્સ. સો ક્રેસ્ટ ઓફ વન વેવ્સ એન્ડ ધ ક્રેસ્ટ ઓફ અનધર વેવ્સ ઓર ધ ટ્રફ ઓફ વન વેવ્સ એન્ડ ટ્રફ્સ ઓફ અનધર વેવ્સ. એટલે કે એક તરંગનો શૃંગ બીજા તરંગના શૃંગ સાથે અથવા એક તરંગનો ગર્ત બીજા તરંગના ગર્ત સાથે અથવા એક તરંગનો શૃંગ બીજા તરંગના ગર્ત સાથે અથવા એક તરંગનો ગર્ત બીજા તરંગના શૃંગ સાથે આપાત થાય ત્યારે ઇન્ટરફિયરન્સ એટલે કે વ્યતિકરણ થાય છે. તો પાણીના તરંગનું પણ વ્યતિકરણ છે એ થઈ શકે છે, પણ આ વ્યતિકરણ એ ડિફ્રેક્શનને કારણે થાય છે. ધ એમાઉન્ટ ઓફ ડિફ્રેક્શન ડિપેન્ડ્સ ઓન ધ સાઇઝ ઓફ ધ વેવલેન્થ કમ્પેર્ડ વિથ ધ સાઇઝ ઓફ ધ ઓબ્સ્ટ્રેક્શન્સ. એટલે કે જે આ પ્રકાશનું ડિફ્રેક્શન થાય છે એ તમે જોઈ શકો છો સ્લીટ જે છે ડી એ હા એ સ્લીટની સાઇઝ અને એ બે વચ્ચેના અંતર ઉપર આધારિત છે. એ સ્લીટની સાઇઝ કેટલી રાખવામાં આવે છે એના ઉપરથી પણ એ કેટલું એનું ડિફ્રેક્શન થશે એ જોઈ શકાય છે. યુ કેન સી ઇફ ધ ડિસ્ટન્સ બિટવીન ટુ સ્લીટ ઇઝ લેસ ઓર મોર ઇટ ડઝ ઇફેક્ટ ઓન ધ ડિફ્રેક્શન.
So amount of diffraction depends on the size of the wavelength compared with the size of the obstructions. એટલે કે એના એની જે વેવ તરંગ લંબાઈ જે છે ઉત્પન્ન થતા તરંગ લંબાઈ જે છે એ એની વિન્ડો એટલે કે વિન્ડો કેટલા કેટલા સાઇઝની છે એના ઉપર આધારિત રાખે છે. ધ લોંગર ધ વેવલેન્થ ઇઝ કમ્પેર્ડ ટુ ધ ઓબસ્ટ્રક્શન ધ ગ્રેટેસ્ટ ધ ડિફ્રેક્શન. એટલે કે જો એની તરંગ લંબાઈ વધારે હોય તો એનું વિવર્તન વધારે થશે, જો એનું તરંગ લંબાઈ ઓછી હશે તો એનું વિવર્તન ઓછું થશે. જ્યારે કોઈ એક તરંગ અવરોધ પાસેથી પસાર થાય છે ત્યારે તેને પરાવર્તન કહેવાય. એટલે કે વેન વેવ્સ બાઉન્સીસ ઓફ ધ બેરિયર ધીસ ઇઝ કોલ્ડ ધ રિફ્લેક્શન. એટલે કે પ્રકાશનું પરાવર્તન કહેવાય. જ્યારે કોઈ એક તરંગ માધ્યમ બદલવાથી પોતાની દિશા બદલે એને વક્રીભવન કહેવાય. વેન ધ વેવ્સ બેન્ડ ડ્યુ ટુ ધ ચેન્જ ઇન ધ મીડિયમ. એટલે કે પ્રકાશનું માધ્યમ બદલાય તરંગનું ત્યારે એનું વક્રીભવન થવાય છે. એ લંબ તરફ પણ હોઈ શકે ને લંબથી પણ દૂર પણ હોઈ શકે, એને વક્રીભવન કહેવાય. પણ જ્યારે કોઈ તરંગ કોઈ અવરોધ કે ખુલ્લા ભાગમાંથી પસાર થાય છે ત્યારે તેની દિશા બદલે છે ને વિવર્તન કહેવાય. વેન ધ વેવ્સ ચેન્જ ડિરેક્શન એઝ ધે પાસ થ્રુ ધ બેરિયર થ્રુ ધ સ્મોલ ઓપનિંગ ધીસ ઇઝ કોલ્ડ ધ ડિફ્રેક્શન. તો પ્રકાશનું પરાવર્તન, વક્રીભવન અને વિવર્તન એ ત્રણેય ઘટનાઓ અલગ અલગ છે. પ્રકાશના તરંગમાં અલ પ્રકાશના વક્રીભવનમાં પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે તેનું માધ્યમ બદલવાથી એનું વક્રીભવન થાય છે, એટલે વાંકું વળે છે, પોતાના ઉચ્ચ માર્ગથી વિચલિત થાય છે. જો પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જતું લંબ તરફ અને ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમ લંબથી દૂર વાંકવું પડે છે, તેવી જ રીતે પ્રકાશનું પરાવર્તન પણ થાય છે. કે પ્રકાશ જ્યારે કોઈ ચકચકિત સપાટી પર પડે છે ત્યારે તે બીજી દિશામાં એની પાછું પરત આવે છે, એને એને પ્રકાશનું પરાવર્તન કહેવાય. તેવી જ રીતે પ્રકાશનું કિરણ જ્યારે કોઈ એક ખુલ્લા વચ્ચેના ભાગમાંથી પસાર થાય છે ત્યારે એ પોતાની દિશા બદલે છે પોતાના માર્ગ આગળથી, એને વિવર્તન કહેવાય છે, જેને ડિફ્રેક્શન કહી શકાય. તો હમણાં આપણે જોઈ ત્રણ કે વેન વેવ્સ બાઉન્સીસ ઓફ ધ બેરિયર ધીસ ઇઝ કોલ્ડ ધ રિફ્લેક્શન. એટલે કે પ્રકાશનું જ્યારે પરાવર્તન થાય કોઈ પણ અવરોધ પાસેથી તો એને પરાવર્તન કહેવાય. વેન ધ વેવ્સ બેન્ડ ડ્યુ ટુ ધ ચેન્જ ઇન ધ મીડિયમ. એટલે કે પ્રકાશનું માધ્યમ બદલવાથી જો પ્રકાશના તરંગો એ લંબ તરફ અથવા લંબથી દૂર થાય તો તેને વક્રીભવન કહેવાય. પણ જ્યારે તરંગ કોઈ અવરોધ કે ખુલ્લા ભાગમાંથી પસાર થાય ત્યારે તે પોતાની દિશા બદલે તેને વિવર્તન કહેવાય. તો જ્યારે માધ્યમ બદલવાથી પ્રકાશ પોતાની દિશા બદલે એને વક્રીભવન કહેવાય. પણ જો જ્યારે ખુલ્લા ભાગમાંથી પસાર થાય અને દિશા બદલાય તો એને વિવર્તન કહેવાય છે. ત્યારે પણ તમે આપણે હમણાં જોયું હતું એમ કે પ્રકાશનું કિરણ એ કોઈ પણ ખુલ્લા ભાગમાંથી પસાર થાય ત્યારે વર્તુળાકાર સેમી સર્ક્યુલર તરંગો જે છે એ ઉત્પન્ન થાય છે અને એને આપણે વિવર્તન કહેવાય. સો ડિફ્રેક્શન ઇઝ ધ કેપેબિલિટી ઓફ લાઇટ ટુ બી ડિફ્લેક્ટેડ બાય ધ એજ ઓર ધ સ્મોલ ઓપનિંગ. એટલે કે વિવર્તન એટલે શું કે પ્રકાશ જ્યારે કોઈ પણ નાના ખુલ્લા ભાગમાંથી બહાર નીકળે છે ત્યારે પોતાની દિશા બદલે છે. તો તમે જો આપણે જોયું કે પરાવર્તન થાય ત્યારે પણ પ્રકાશને તરંગની દિશા બદલાય છે, વક્રીભવન થાય ત્યારે પણ પ્રકાશના તરંગની તરંગ દિશા બદલાય છે અને વિવર્તનમાં પણ પ્રકાશની દિશા બદલાય છે. ત્રણેયના કારણો અલગ અલગ છે. ઓલ ધ રીઝન્સ આર ડિફરન્ટ. પ્રકાશનું વક્રીભવન થાય ત્યારે માધ્યમ બદલાવાથી, એટલે માધ્યમ છે એ જવાબદાર છે વક્રીભવન થવા માટે, પોતાની દિશા બદલે છે. જ્યારે અહીંયા કોઈ પણ ખુલ્લો ભાગ એટલે કે ઓબ્સ્ટેકલ અથવા ઓપન વિન્ડો એ પ્રકાશનું તરંગ એમાંથી પસાર થાય ત્યારે પણ તેનું વિવર્તન થાય છે, ડિફ્રેક્શન થાય છે. અને એટલા જ માટે આપણે ઘણીવાર પ્રેક્ટિકલ પણ અનુભવ કરીએ છીએ કે આપણે દરવાજાની બહાર કોઈ ઊભું હોય તો એનો આપણને અવાજ સંભળાય છે પણ આપણે એને જોઈ શકતા નથી. ધીસ ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ ડિફ્રેક્શન એન્ડ ડિફ્રેક્શન એન્ડ રિફ્રેક્શન્સ. વન્સ અગેન વી કેન સી ડિફ્રેક્શન ધ બેન્ડિંગ ઓફ વેવ્સ એરાઉન્ડ અ બેરિયર. એટલે કે કોઈ અવરોધની આજુબાજુ હોય ત્યારે પ્રકાશનું કિરણ એ પોતાની દિશા બદલે છે. લોંગર ધ વેવલેન્થ રેડ બેન્ડ મોર ધ ઓપોઝિટ ટુ ધ રિફ્રેક્શન. અહીંયા ખાસ નોંધો કે જેની તરંગ લંબાઈ વધારે હોય એનું વક્રીભવન વિવર્તન વધારે થાય છે, એટલે કે ઓપોઝિટ ટુ ધ રિફ્રેક્શન, વક્રીભવન કરતાં ઊંધું છે. શોર્ટર ધ વેવલેન્થ બેન્ડ લેસ, એટલે કે જેની તરંગ લંબાઈ ટૂંકી હશે એનું એનું બેન્ડ ઓછું થશે, એટલે કે એનું વક્રીભવન છે ઓછું થશે, જે વક્રીભવનથી વિરુદ્ધ છે. વક્રીભવન કરતા આ ઘટના વિરુદ્ધ છે, આટલું ખાસ યાદ રાખો. વેન ધ વેવ પાસીસ એઝ અ બેરિયર ધે કર્વ અરાઉન્ડ સ્લાઇટલી. એટલે કે પોતાના મૂળ માર્ગથી
થોડુંક વાંકું વળે છે, સર્ક્યુલર એટલે કે સેમી સર્ક્યુલર એકચ્યુઅલી કહી શકાય ને, કે અર્ધવર્તુળાકાર તરંગો ઉત્પન્ન થાય છે. તમે જોઈ શકો છો, વેન દે પાસ થ્રુ ધ સ્મોલ ઓપનિંગ દે સ્પ્રેડ આઉટ ઓલમોસ્ટ એઝ ધ એફ એઝ ઇફ દે એડ દે હેડ કમ ફ્રોમ ધ પોઈન્ટ સોર્સ. ધીઝ ઇફેક્ટ હેપન્સ એટ એની ટાઈપ્સ ઓફ ઓપ વેટર સાઉન્ડ લાઇટ ઓર સેસ્મિક વેવ્સ. તો ફરીવાર એનું પુનરાવર્તન જ કરેલું છે કે પ્રકાશનું કિરણ અથવા કોઈપણ તરંગ ખુલ્લા ઓપનિંગમાંથી એટલે કોઈપણ અડચણમાંથી પસાર થાય છે ત્યારે પોતાની દિશા બદલે છે. તો અહીંયા યાદ રાખો, કોઈપણ અડચણને કારણે દિશા બદલાય છે, વક્રીભવનમાં માધ્યમને કારણે દિશા બદલાય છે. હિયર ઓલ્સો એ વેવ પાસિંગ થ્રુ એ સ્મોલ ઓપનિંગ વિલ ડિફ્રેક્ટ એઝ શોવન. ધીસ મીન્સ દેટ આફ્ટર ધ ઓપનિંગ ધ વેવ્સ ટ્રાવેલિંગ ઇન ધ ડિરેક્શન અધર ધેન ધ ડિરેક્શન ઓફ ધ ઓરિજિનલ વેવ. આ પણ એક અગત્યનો પોઈન્ટ છે. તમે જોઈ શકો છો પ્રકાશનું કિરણ એક્સ દિશામાં આગળ વધે છે, એ સ્લિટમાંથી પસાર થયા પહેલાં તમે જોઈ શકો છો. જ્યારે સ્લિટમાંથી પસાર થઈને બહાર નીકળશે ત્યારે તેની દિશા બદલાય છે, અને દિશા છે ખુલ્લી બારી અથવા ઓપનિંગ સાઈડમાંથી બદલાય છે, ઓપનિંગ હોવાને કારણે અથવા અડચણ હોવાને કારણે. તો અહીંયા પ્રકાશનું કિરણ પહેલાં આપાત થતાં પહેલાં એક્સ દિશામાં ગતિ કરે છે, પછી એ કોઈપણ બીજી દિશામાં ગતિ કરે છે. તો દિશા બદલાવાથી પણ વિવર્તન એટલે કે ડિફ્રેક્શન થાય છે, જે આપણે જોઈ શકીએ છીએ. સો એ વેવ પાસિંગ થ્રુ એ સ્મોલ ઓપનિંગ વિલ ડિફ્રેક્ટ એઝ શોવન. ધીસ મીન્સ ધ આફ્ટર ધ ઓપનિંગ ધ વેવ્સ ટ્રાવેલિંગ ઇન અ ડિફરન્ટ ડાયરેક્શન દેન ધ ઓરિજિનલ વેવ. એટલે કે આપાત કિરણ જે હોય છે એના કરતાં એની દિશા છે એ બદલાઈ જાય છે. ડિરેક્શન ઇઝ ધ બેન્ડિંગ ઓફ ધ વેવ એઝ ઇટ પાસિસ થ્રુ ધ હોલ ઓર એરાઉન્ડ ધ ઓબ્સ્ટેકલ. એટલે કે પદાર્થ વિવર્તનની અંદર એની દિશા બદલાઈ જાય છે. ઇફ ધ લાઇટ કન્સિસ્ટ ઓફ એ પેરેલલ રેઝ ધે વુડ ટ્રાવેલ થ્રુ એ સ્મોલ પિન હોલ ઓર મેક એ સ્મોલ બ્રાઇટ સ્પોટ ઓન ધ નિયર બાય ધ સ્ક્રીન. તે આપણે ચિત્ર વડે જોઈશું, જોઈ શકાય છે. યુ કેન સી ફ્રોમ ધીસ ડ્રોઈંગ એ શાર્પ એજ શેડો યુ કેન સી ઓન ધ સ્ક્રીન. સો ડિફ્રેક્શન ઇઝ ધ બેન્ડિંગ ઓફ ધ વેવ એઝ ઇટ પાસિસ થ્રુ ધ હોલ ઓર રાઉન્ડ ઓબ્સ્ટેકલ. ઇફ ધ લાઇટ કન્સિસ્ટ ઓફ એ પેરેલલ રેઝ દે વુડ ટ્રાવેલ થ્રુ એ સ્મોલ પિન હોલ એન્ડ મેક એ સ્મોલ બ્રાઇટ સ્પોટ ઓન ધ નિયર બાય સ્ક્રીન એન્ડ ઇટ્સ શેડો નિયર બાય ઇટ ઇઝ શોન. એટલે કે એનો પડછાયો દર્શાવેલ છે. ઇફેક્ટ કેન નોટ બી એક્સપ્લેન બાય ધ રે મેડલ ઓફ લાઇટ. યુ કેન સી હિયર diffraction and bats. Bats are usually use ultrasonic waves, a frequency too high for humans to hear, to hunt moths. The reason they use ultrasonic is because the lower the frequency, much of the sound waves would have a wavelength close to the size of the moth, which means moth much of the sound would diffract around it. Like je chamochidiyu che e apna ghar ma અંધારું હોય, પંખો ચાલુ હોય, છતાંય ચામાચીડિયું આપણા ઘરની અંદર દાખલ થઈ જાય છે, અને એને કંઈ પંખો ચાલુ હોવાથી છતાંય એ કંઈ અથડાતું નથી ને પાછું બહાર નીકળી જાય છે. આ પણ એ વિવર્તનને કારણે થાય છે. સો બેટ્સ યુઝ એ અલ્ટ્રાસોનિક સાઉન્ડ વેવ્સ ટુ હન્ટ એ મોથ. ધ રીઝન દે યુઝ અલ્ટ્રાસોનિક સાઉન્ડ બીકોઝ ધ લોઅર ધ ફ્રિકવન્સી. કેમ કે એની આવૃત્તિ ઓછી હોય છે, એટલે કે એની તરંગ લંબાઈ છે એ વધારે હોય છે, અને તેથી એ આપણા ઘરમાંથી જ્યારે એ પંખો ચાલુ હોવા છતાંય એ અંધારામાં પણ બહાર નીકળી જાય છે એ આમના કારણે. બેટ્સ હન્ટ બાય ધ બાઉન્સિંગ સાઉન્ડ વેવ્સ ઓફ એ પ્રે એન્ડ લિસનિંગ ઓફ ઇકોઝ. એટલે કે જ્યારે એ ગતિ કરતું હોય છે ત્યારે તરંગો છોડે છે, અલ્ટ્રાસોનિક તરંગો છોડે છે, અને તરત એ પરાવર્તન પામે છે. આ સમયગાળા દરમિયાન એ અંતર માપી લે છે અને એને ક્યાંય એક્સિડન્ટ એટલે કે ક્યાંય અથડાતું નથી, એ સીધે સીધું બહાર નીકળી જાય છે. તો આવી રીતે ચામાચીડિયું પણ આ ડિફ્રેક્શનને કારણે એનો ઉપયોગ કરી અને એ ચામાચીડિયું રાત્રે આપણા ઘરમાં દાખલ થયું હોય તો એમને પ્રકાશની જરૂર નથી, એ ખાલી અલ્ટ્રાસોનિક તરંગો છોડે અને એનું પરાવર્તન થાય અને બે વચ્ચેનું એ ડિટેક્ટ કરી અને એ પ્રકાશનું તરંગ એ જે ચામાચીડિયું છે એ આપણા ઘરની બહાર નીકળી જાય છે. સો દે યુઝ ઓલ્સો ધ પ્રોપર્ટીઝ ઓફ ડિફ્રેક્શન્સ. Diffraction is proportional to the ratio of the wavelength to the width of the gap.
शुरुआत में आपणे कह्युं हतुं के आ जे वक्र विवर्तन जे छे ए जे ओपन विंडो होय छे एनी लंबाई अने तरंग लंबाई पर आधारित छे। ए बन्नेनो गुणोत्तर जे छे ए खूब ज अगत्यनो भाग भजवे छे के विवर्तन केटलुं थशे एटले के डिफ्रेक्शन केटलुं थशे, वधारे थशे के ओछुं थशे। तो ए ओपन विंडो एटले के एनी जे बारी छे ते अने आपात थती तरंग लंबाई, आपात थती तरंगना तरंग लंबाई पर आधारित छे। सो डिफ्रेक्शन इज प्रपोर्शनल टू द रेशियो ऑफ द वेवलेंथ टू द विड्थ ऑफ द गैप, એટલે કે એ તરંગ લંબાઈ અને બે વિડ્થ એટલે કે બે બારી વચ્ચેનો અંતર જે છે એના ઉપર આધારિત છે। તો લોંગર ધ વેવલેન્થ એન્ડ ઓર ધ સ્મોલર ધ ગેપ, એટલે કે જો તરંગ લંબાઈ વધારે હોય અથવા ગેપની લંબાઈ ઓછી હોય, ધ ગ્રેટર ધ એંગલ ઓફ થ્રુ વિચ ધ વેવ્સ ઇઝ ડિફ્રેક્ટેડ, એટલે કે જો તરંગ લંબાઈ વધારે હોય તો એનું વિવર્તન વધારે થાય છે અથવા ગેપ ઓછો હોય તો પણ તેનું વિવર્તન વધારે થાય છે। આમ તરંગ લંબાઈ વિવર્તન જે છે એ તરંગ લંબાઈ અને એક બંને વચ્ચેના ગેપ વચ્ચેનું અંતર ઉપર ખાસ આધારિત છે। એનું સૂત્ર છે લેમડા બાય ડી। હિયર યુ કેન સી ધ એનિમેશન, યુ કેન સી ધ ડિફરન્સ, ડિસ્ટન્સ બિટવીન ધ વિન્ડોઝ ઇઝ વેરી વેરી સ્મોલ। To investigate the diffraction of light, we consider what happens when the light passes through a very narrow slit. As the figure indicates that we see on the screen is single slit diffraction. So, diffraction is one slit thi karvama aave to, and single slit diffraction kevama aave chhe. So, two slit thi karvama aave to, and double slit diffraction kevama aave chhe. So, ahiya ek single slit thi thayelo diffraction batavelo chhe. In fact, every point in the slit opening act as a source of new wavefront. ए हाइगेन्स नो सिद्धांत बतावे छे के दरेक वेवफ्रंट ना दरेक एटले के तरंग अग्रक ना दरेक बिंदु पर दरेक बिंदु ए सेकंडरी एटले के गौण उद्गम स्थान तरीके कार्य करे छे। डिफ्रेक्शन इज वाई वी केन हियर साउंड इवन दो वी आर नॉट इन द स्ट्रेट लाइन फ्रॉम द सोर्स। साउंड वेव्स विल डिफ्रेक्ट अराउंड द डोर्स, कॉर्नर्स एंड अदर बेरियर्स। હમણાં શરૂઆતમાં કહ્યું એમ કે દરવાજાની બહાર કોઈ ઊભું હોય તો આપણે એનો અવાજ સંભળાય છે, પણ એ આપણે જોઈ શકતા નથી એ વિવર્તનને કારણે, ડિફ્રેક્શનને કારણે। સો ડિફ્રેક્શન ઇઝ વાય વી કેન હિયર ધ સાઉન્ડ ઇવન વેન વી આર નોટ સ્ટ્રેટ લાઇન ફ્રોમ ધ સોર્સ। સો સાઉન્ડ વેવ્સ વિલ ડિફ્રેક્ટ એરાઉન્ડ ધ ડોર્સ, કોર્નર્સ એન્ડ અધર બેરિયર્સ, એટલે કે અવાજ જે છે એ બારણું કે એના ખૂણાઓ હોય ત્યાંથી એનું વિવર્તન થાય છે, જ્યારે પ્રકાશ જે છે એનું વિવર્તન પ્રમાણ ઓછું થાય છે તેથી આપણે એને જોઈ શકતા નથી। સો ધ એમાઉન્ટ ઓફ ડિફ્રેક્શન ડિપેન્ડ ઓન ધ વેવલેન્થ વિચ ઇઝ વાય વી કેન હિયર સાઉન્ડ હિયર એરાઉન્ડ કોર્નર બટ નોટ સી એરાઉન્ડ હિમ। તો હવે તમને વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું ને કે જ્યારે બારણાની પાછળ કોઈ ઊભું હોય તો એનો અવાજ સંભળાય છે, દેખાતું નથી, આપણે એને જોઈ શકતા નથી, એનું કારણ ડિફ્રેક્શન છે। શું કામ? તો કે અવાજનું વિવર્તન વધારે થાય છે સૂર્ય એટલે કે પ્રકાશ કરતાં, તો આપણી જે પ્રકાશ જે છે એનું વિવર્તન પ્રમાણમાં ઓછું થાય છે, અવાજનું પ્રમાણ અવાજનું વિવર્તન વધારે થવાથી જે દરવાજાની પાછળ ઊભેલી વ્યક્તિને આપણે સાંભળી શકીએ છીએ પણ આપણે એ વ્યક્તિને જોઈ શકતા નથી। તો હવે તમને ખ્યાલ આવી ગયો ને આ વિવર્તનનો એક ઉપયોગ છે। સો ડિફ્રેક્શન ઇઝ ઓન ઇઝ વાય વી હિયર ધ સાઉન્ડ ઇવન ધો વી આર નોટ ઇન ધ સ્ટ્રેટ લાઇન ફ્રોમ ધ સોર્સ। સાઉન્ડ વેવ્સ વિલ ડિફ્રેક્ટ એરાઉન્ડ ધ કોર્નર્સ, કોર્નર્સ એન્ડ અધર બેરિયર્સ। The amount of diffraction depends on the wavelength, which is why we can hear around cameras but not around them. Okay, this is another picture of diffractions. Single slit diffraction se tame joi sako cho, direction eni badlai jay cha. This is another animation of diffraction of light, diffraction of light through the aperture. Aperture ele chidra, it is a point source of light. Coherent. This is the practical setup of a diffractions, intensity of distributions. See, this is the animation, real animation of a diffraction. You can see the parallel water waves are fall on a small window. Parallel rays you can see fall on a small windows because the distance is very very small. And in the other side, like a biji taraf, tamme joi shako cho ke ડિફ્રેક્શન થાય એને કારણે સેમી સર્ક્યુલર એટલે કે અર્ધ વર્તુળાકાર તરંગો ઉત્પન્ન થાય છે અને એ ધીરે ધીરે આગળ વધે છે। તમે જોઈ શકો છો આપણે અગાઉ કહ્યું એમ
કે જ્યારે સમાંતર તરંગો સ્લિટ ઉપર એટલે કે ઓપન વિન્ડો ઉપર પડે છે ત્યારે એની દિશા કંઈક જુદી છે, અને જ્યારે એનું વિવર્તન થાય એટલે કે ડિફ્રેક્શન થાય ત્યારે એની દિશા પણ અલગ છે. તો સ્લિટને કારણે એ તરંગોની દિશા બદલાઈ જાય છે. જેમ કે આપણે વક્રીભવનમાં જોયું, વક્રીભવનની અંદર પ્રકાશને તરંગની દિશા બદલાય છે પણ માધ્યમને કારણે બદલાય છે. ત્યારે અહીંયા તમે જો આની અંદર એટલે કે વિવર્તનની અંદર તરંગની દિશા બદલાય છે પણ એ માધ્યમને કારણે નહીં, પણ કોઈ વચ્ચે અડચણ આવે, ઓબ્સ્ટેકલ આવે, કોઈ વિન્ડો આવે એના કારણે તરંગની દિશા બદલાઈ જાય છે. સો ધીસ ઇઝ ધ બ્યુટિફુલ એક્ઝામ્પલ ઓફ એનિમેશન ઓફ ડિફ્રેક્શન ઓફ લાઇટ. યુ કેન સી હિયર. આવું જ એનિમેશન જો ડબલ સ્લિટનું બનાવવામાં આવે એટલે કે બે સ્લિટ લેવામાં આવે, જેમ હમણાં આપણે અગાઉ જોઈએ, તો એનું ઇન્ટરફિયરન્સ થાય છે. યુ કેન સી હાઉ ધ વેવ્સ આર ક્રિએટેડ ઓન ધ અધર સાઇડ્સ. જો કોઈ ચિત્ર લેવામાં એટલે કે પિક્ચર પાડવામાં, ફોટો પાડવામાં આવે તો અહીંયા લાઇટ ડિફ્રેક્શન બાય ધ રેઝર લાઇટ એનું એક સરસ મજાનું ચિત્ર તમને દેખાય છે, અને એ વિવર્તનને કારણે આવું ચિત્ર બ્લેડનું લેવામાં આવેલું છે જે તમને અહીંયા દેખાય છે. સો લાઇટ ડિફ્રેક્ટેડ બાય અ રેઝર બ્લેડ. ધીસ ઇઝ અનધર ડ્રોઈંગ ઓફ ડિફ્રેક્શન. તમે જો કે સમતલ તરંગો, સમાંતર તરંગો, પેરેલ રેઝ આર ફોલ ઓન સ્મોલ વિન્ડો. યુ કેન સી દેર એટ ધ સેન્ટર, વચ્ચે જો તમને સ્મોલ વિન્ડો દેખાય છે, અને એમાંથી તરંગો જ્યારે બહાર આવશે ત્યારે એ તરંગો અર્ધવર્તુળાકાર સ્વરૂપે ગતિ કરશે અને એની દિશા બદલાઈ જાય છે. સો ધીસ ઇઝ ઓલ્સો એ બેસ્ટ પિક્ચર વિચ એક્સપ્લેઇન હાઉ ધ વેવ્સ ડિરેક્શન્સ કેન ચેન્જ બાય ડિફ્રેક્શન્સ. વેવ્સ કેન સ્પ્રેડ ઇન અ રાધર અનયુઝ્યુઅલ વે વેન દે રીચ ધ એજ ઓફ ધ ઓબ્જેક્ટ. ધીસ ઇઝ કોલ્ડ ડિફ્રેક્શન. તો અહીંયા બીજી વ્યાખ્યા પણ આપી શકાય આકૃતિ પરથી, કે જ્યારે સમાંતર તરંગો કોઈપણ ધાર આગળ, કોઈપણ હોલ આગળ, કોઈપણ એપર્ચર આગળ આવે છે ત્યારે તેની દિશા બદલાય છે. સી ધ વેવ્સ કેન સ્પ્રેડ, સ્પ્રેડ એટલે પહોળું થવું, વિસ્તરણ પામવું. સો વેવ્સ કેન સ્પ્રેડ ઇન અ રાધર અનયુઝ્યુઅલ વે વેન દે રીચ ધ એજ ઓફ ધ ઓબ્જેક્ટ. ધીસ ઇઝ ઓલ્સો કોલ્ડ એ ડિફ્રેક્શન. ધ એમાઉન્ટ ઓફ ડિફ્રેક્શન, સ્પ્રેડિંગ ઓર બેન્ડિંગ ઓફ ધ વેવ્સ ડિપેન્ડ્સ ઓન ધ વેવ લેન્થ એન્ડ ધ સાઇઝ ઓફ ધ ઓબ્જેક્ટ. અગાઉ બેન્ડિંગ ઓફ વેવ્સ અથવા સ્પ્રેડિંગ ઓફ વેવ્સ ડઝ ડિપેન્ડ ઓન ધ સ્લિટ. ધ સ્લિટ, એ સ્લિટ કેટલી પહોળી છે, કેટલી જાડી છે, કેટલી મોટી છે, કેટલી નાની છે એના પર એ આધારિત છે, અને એની તરંગ લંબાઈ પર પણ આધારિત છે. સો ડિફ્રેક્શન કેન બી ક્લિયરલી ડેમોન્સ્ટ્રેટ યુઝિંગ વોટર વેવ્સ ઇન અ રિપલ ટેન્ક. હેવ યુ એવર વન્ડર્ડ વાય યુ કેન સી હિયર ધ સમવન હુ ઇઝ રાઉન્ડ ધ કોર્નર ઓફ ધ બિલ્ડિંગ લોંગ બિફોર યુ સી them appears that sound can travel round the corners and loud cannot. તપડા ગવ હમણા સમજાયું એમ કે દરવાજાની પાછળ કોઈ ઉભેલી વ્યક્તિ હોય તેનો અવાજ સંભળાય છે, અને દરવાજાની એ વ્યક્તિ પાછળ હોય એ જોઈ શકાતી નથી. તો એમનું તમને હવે ખ્યાલ આવી ગયો ને, તો ક્લાસમાં તમે જ્યારે ક્લાસમાં આવો છો ત્યારે ઘણી વાર દરવાજાની પાછળ ઊભા રહીને બોલો, કમ ઇન સર, તો એનો અવાજ સંભળાય છે પણ એ કોણ બોલે છે એ જોઈ શકાતું નથી. તમને હવે વિવર્તનની ઘટના ઉપરથી સ્પષ્ટ સમજાઈ ગયું હશે. વેવ્સ આર મીન્સ બાય વિચ વી એનર્જી ટ્રાવેલ્સ. મેની ડિફરન્ટ પાર્ટિકલ્સ મૂવ્સ ઇન અ વેવ્સ. ધ વેવ્સ ઓન ધ ઓશિયન્સ આર ફિઝિકલ વેવ્સ કોઝ મેઇનલી બાય વિન્ડ્સ. ધ લાઇટ ઇઝ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ કોઝ બાય એક્સાઇટિંગ ઇલેક્ટ્રોન્સ. એટલે કે તરંગો કઈ રીતે ઉત્પન્ન થાય છે અને એ જ્યારે કિનારા પર પહોંચે છે ત્યારે એનું કઈ રીતે વિવર્તન એટલે કે ડિફ્રેક્શન થાય છે એ આપણે અગાઉ જોઈ ગયા. બોધ ઇલેક્ટ્રોમેગ્નેટિક એન્ડ ફિઝિકલ વેવ્સ રિફ્લેક્ટ, રિફ્રેક્ટ એન્ડ ડિફ્રેક્ટ. એટલે કે જે આ ઇલેક્ટ્રોમેગ્નેટિક એટલે કે વિજયચુંબકીય તરંગો છે તેનું પરાવર્તન થઈ શકે, વક્રીભવન થઈ શકે અને તેનું વિવર્તન પણ થઈ શકે. ધીઝ પ્રોપર્ટીઝ ઓફ ધ વેવ્સ મોશન્સ આર ઇમ્પોર્ટન્ટ બીકોઝ ઓફ ધ એક્સપ્લેન ધ વેવ્સ મૂવ્સ. એટલે કે તરંગો કઈ રીતે આગળ વધે છે એ આ ત્રણેય ઘટનાઓ છે એની મદદથી સમજી શકાય છે. વેવ્સ બોધ ફિઝિકલ એન્ડ ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ, ઇટ ઇઝ ઇફ કંટ્રોલ કેન પ્રોડ્યુસ પ્રોડક્ટ વી યુઝ ઇન અવર સોસાયટી. ધ ફોન, ટેલિવિઝન, રેડિયો, માઇક્રોવેવ, સીડી પ્લેયર્સ, લેઝર્સ, વિડીયો પ્લેયર્સ એન્ડ મેની અધર્સ આઇટમ્સ આર પ્રોડક્ટ પ્રોડ્યુસ બાય અન્ડરસ્ટેન્ડિંગ ધીઝ વેવ્સ. નાવ લેટ અસ કમ્પેર ધ
the reflection, refraction and diffractions. Refraction is the waves when physical or electromagnetics are deflected when the waves going through the substance. એટલે કે જ્યારે કોઈ પણ માધ્યમમાંથી પસાર થાય ત્યારે તેની દિશા બદલે. આપણે અગાઉ કહી ગયા રિફ્લેક્શન એટલે કે એનું પરાવર્તન. રિફ્લેક્શન ઇઝ વેન વેવ્સ વેધર ફિઝિકલ ઓર ઇલેક્ટ્રોમેગ્નેટિક બાઉન્સીસ ફ્રોમ ધ સરફેસ બેક. એટલે કે જ્યારે કોઈ પણ સપાટી પરથી એ પાછા આવે તેને રિફ્લેક્શન કહેવાય. એ મિરર ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ રિફ્લેક્ટિંગ ઇમેજ ઓફ અવર સેલ્ફ. એટલે કે જ્યારે અરીસાની સામે આપણે ઊભા હોઈએ છીએ ત્યારે આપણું જે ચિત્ર દેખાય છે એ પરાવર્તનને કારણે દેખાય છે. સો ધીસ ઇઝ ધ કમ્પેરિઝન ઓફ રિફ્લેક્શન, રિફ્રેક્શન એન્ડ ધ ડિફ્રેક્શન. યુ કેન સી ઇન ધ રિફ્રેક્શન ધ ડિરેક્શન ઇઝ ચેન્જ બીકોઝ ઓફ ધ મીડિયમ. હિયર ડિરેક્શન ઓલ્સો ચેન્જ બીકોઝ ઓફ ધ મિરર ઓર રિફ્લેક્ટિંગ સરફેસ એન્ડ ડિફ્રેક્શન because of the gap between the two slit. So diffraction is when wave goes through a small hole and has flattened out geometrical shadow. એટલે જ્યારે એનો પડછાયો પડતો હોય ત્યારે એનું આપણે વક્રીભવન વિવર્તન થયું છે એમ કહેવાય. ડિફ્રેક્શન ઇઝ ધ કરેક્ટરિસ્ટિક ઓફ વેવ્સ ઓફ ઓલ ટાઈપ્સ. એટલે કે બધા જ પ્રકારના તરંગો જે છે એ આ પ્રકારની ઘટના ડિફ્રેક્શન જે છે અનુભવે છે. વી કેન હિયર ધ એરાઉન્ડ ધ કોર્નર્સ બીકોઝ the diffraction of sound waves. For instance, if a wall is next to you when you say hello. So આપણે અગાઉ ભણી ગયા કે જ્યારે દરવાજાની પાછળ કોઈ ઉભેલ વ્યક્તિ હોય એને આપણે જોઈ શકતા નથી પણ એને સાંભળી શકીએ છીએ. Is diffraction is good thing or not? Why would we ever want once to bend past an obstructions? તમે જોઈ શકો છો અહીંયા કે એ ફાયદો કરે છે કે નહીં, અથવા એ આપણને સારી વસ્તુ છે કે નહીં. ડિફ્રેક્શન એ લોંગ AM રેડિયો વેવ્સ કેન ડિફ્રેક્ટ એરાઉન્ડ ધ હિલ એન્ડ બિલ્ડિંગ એન્ડ કેન રિસીવ બેટર ઇફ ધ મોર પ્લેસીસ એન્ડ શોર્ટર વેવ લેન્થ ધેન ધ ડિફ્રેક્ટ એઝ મચ. ધીસ ઇઝ અનધર એક્ઝામ્પલ. ડિફ્રેક્શન ઇઝ બેડ વેન વી વોન્ટ ટુ સી વેરી સ્મોલ ઓબ્જેક્ટ વિથ ધ માઇક્રોસ્કોપ. એટલે કે આ જે વિવર્તનની ઘટના જે છે આપણે નાના નાના પદાર્થો માઇક્રોસ્કોપની મદદથી જોવા હોય ત્યારે આપણને એ દેખાતા નથી અને એ સ્પ્રેડ થઈ જાય છે અને ત્યારે ડિફ્રેક્શનની ઘટનાને કારણે આપણે એને જોઈ શકતા નથી. ઇફ ધ સાઇઝ ઓફ ધ સ્મોલ ઓબ્જેક્ટ ઇઝ ધ સેમ એઝ ધ વેવલેન્થ ઓફ ધ લાઇટ ધ ઇમેજ વિલ બી બ્લ્યુડ બાય ડિફ્રેક્શન. એટલે કે જ્યારે કોઈપણ પદાર્થની લંબાઈ અને તેની જોવાની જે સ્લિટ છે એની તરંગ લંબાઈ એ બંને સમાન હોય ત્યારે પણ આપણે વિવર્તનની ઘટના એટલે કે ડિફ્રેક્શનની ઘટનાને કારણે આપણે એને સ્પષ્ટ જોઈ શકતા નથી. લેટ અસ રિકોલ ધ મેમરીઝ. એટલે આપણે અત્યાર સુધી જે ભણ્યા આપણે એને ટૂંકમાં યાદ કરી લઈએ. શરૂઆતમાં આપણે દાખલાઓ ગણ્યા. દેટ ઇઝ ન્યુમેરિકલ બેઝ ઓન થિયરીઝ દેટ વી હેવ યુઝ ધ ફોલોઈંગ ફોર્મ્યુલા. મ્યુ ઇઝ ઇક્વલ ટુ સી અપોન વી. સી ઇઝ ધ વેલોસિટી ઓફ લાઇટ and v is the velocity of light in any medium. That is, c is velocity of light in air or vacuum. પછી આપણે શું ભણ્યા? How the light rays deviated, એટલે કે આપણે પ્રકાશનું વિભાજન જે થાય છે એમાં પ્રકાશનું તરંગ કઈ રીતે પોતાના મૂળ માર્ગથી વિચલિત પામે છે એ ભણ્યા. How white light is dispersed, એટલે કે પ્રકાશનું સફેદ પ્રકાશનું કિરણ જ્યારે પ્રિઝમ ઉપર પડે ત્યારે એમનું સાત ઘટક રંગોમાં વિભાજન થાય કેવી રીતે થાય છે એ પણ આપણે જોયું. ધ કલર ઓફ વ્હાઇટ લાઇટ સ્પેક્ટ્રમ, એટલે કે સ્પેક્ટ્રમની અંદર કેટલા કલર હોય છે. ચાની વાલી પીનાલા, રેડ ટુ વાયોલેટ. અબાઉટ ધ વેવલેન્થ ઓફ ધ ડિફરન્ટ કલર, એટલે દરેક રંગની તરંગ લંબાઈ અલગ અલગ હોય છે. એટલે કે કોઈ પણ રંગ જે છે એ તરંગ લંબાઈથી અથવા આવૃત્તિની મદદથી નક્કી કરી શકાય છે. વોટ ઇઝ ધ રિયલ ડિફરન્સ બિટવીન રેડ એન્ડ વાયોલેટ લાઇટ, એટલે કે વાયોલેટ લાઇટની તરંગ લંબાઈ ઓછી હોય છે જ્યારે રેડ લાઇટની તરંગ લંબાઈ વધારે હોય છે. પછી શું ભણ્યા? નેક્સ્ટ, અન્ડરસ્ટેન્ડ વોટ હેપન્સ વેન ધ વ્હાઇટ લાઇટ એન્ટર ધ પ્રિઝમ, એટલે કે પ્રિઝમમાં સફેદ પ્રકાશનું કિરણ દાખલ થાય ત્યારે તેનું શું થાય છે તે આપણે જોયું. વોટ ઇઝ ધ પોલરાઇઝ એન્ડ અનપોલરાઇઝ લાઇટ, ધ્રુવીભૂત પ્રકાશ અને અધ્રુવીભૂત પ્રકાશ એટલે શું એના વિશે આપણે ભણ્યા.
about the fronts, about the wave front, like a tarangagar and Huygens principle vishe bhanya. Then diffraction vishe apde thoduk bhanya. It is the ability of light waves to bend around the obstacles. Pachi apde ek sundar udaharan lidu ke darwaja ni pachhal koi vyakti hoy to ane apde sambhali sakiye chhe, joi shakta nathi. Pachi apde reflection, refraction and vivartan, like પ્રકાશનું રિફ્રેક્શન રિફ્લેક્શન અને ડિફ્રેક્શનનું કમ્પેરિઝન કર્યું. વિવર્તનનું એટલે કે ડિફ્રેક્શનનો શું ઉપયોગ છે એને પણ જોયું. થોડાક આપણે એનિમેશન પણ જોયા હતા, યાદ કરી લઈ. યુ કેન સી ધીસ ઇઝ ઓલસો વન મોર એનિમેશન. ધીસ ઇઝ ઓલસો યાદ કરો વન પોલરાઇઝ લાઇટ. ધીસ ઇઝ અ પોલરાઇઝ લાઇટ, ઈ વેક્ટર્સ એન્ડ એચ વેક્ટર્સ. This is checking of polarization, like એનું વક્રીભવન કઈ રીતે ધ્રુવીભવન થાય છે ત્યારે. This is all some other examples. તો આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકાશનું પરાવર્તન, વક્રીભવન, ધ્રુવીભવન અને તેની ઘટનાઓ અને તેના પ્રોપર્ટીસ અને તેના ઉપયોગો આપણા જીવનમાં ક્યાં ક્યાં થાય છે એ આપણે જોઈએ. થેન્ક યુ વેરી મચ.